આગળ વાત કરીએ મહત્વના સમાચારની. બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે, એઇમ્સની ટીમની સિવિલમાં પ્રથમ બેઠક પૂર્ણ થઈ ગઈ છે. આપને જણાવી દઈએ કે જે રીતે સિવિલની તેમણે મુલાકાત લીધી હતી, સિવિલમાં જે રીતે કોરોના દર્દીઓની જે સારવાર ચાલી રહી છે તેને લઈને એઇમ્સના જે ડોક્ટર્સ આવ્યા હતા, જે તેમની ટીમ આવી હતી, તેમની સાથે આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિ પણ ઉપસ્થિત હતા અને વિચાર વિમર્શ પણ કરવામાં આવ્યું હતું. અને જેટલા પણ તબીબો છે તેમની સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી કે આગળ કઈ રીતે કોરોના સંક્રમિતોની સંખ્યા છે તેના પર અંકુશ મેળવી શકાય. એઇમ્સની જે સિવિલથી યુએન મહેતા હોસ્પિટલ માટે જવા માટે રવાના થયા છે. ફોનલાઈન પર ઉપસ્થિત છે અમારા સંવાદદાતા ભાવેશ રાજપૂત. ભાવેશ, જણાવશો અપડેટ. ખાસ કરીને જે પ્રકારે દિલ્હી એઇમ્સના ડાયરેક્ટર સહિતની જે તબીબોની ટીમ અમદાવાદમાં આજે આવી છે અને ખાસ કરીને તેઓ અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં તેઓએ આરોગ્ય અગ્ર સચિવ ડોક્ટર એમ એમ પ્રભાકર, સિવિલ સુપરિન્ટેન્ડન્ટ સહિતના જે ઉચ્ચ તબીબો છે તેમની સાથે મીટિંગ કરી, બેઠક કરી, બેઠક પૂર્ણ કરીને અત્યારે તેઓ હોસ્પિટલની વિઝિટ કરી રહ્યા છે, નિરીક્ષણ કરી રહ્યા છે. મહત્વનું છે કે જે પ્રકારે કેસો વધી રહ્યા છે ત્યારે કયા પ્રકારની સારવાર ડોક્ટરો દ્વારા આપવામાં આવી રહી છે. અત્યારે જે પ્રકારે રેશિયો સારવારનો ઓછો હોય, એમાં સાજા થયેલા દર્દીઓનો આંકડો ઘટતો હોય ત્યારે તેને અટકાવવા માટે શું પગલાં લેવાઈ રહ્યા છે, તે તમામ બાબતે હાલમાં ચર્ચા વિચારણા કરવામાં આવી રહી છે. અને મહત્વનું છે કે જે પ્રકારે અત્યારે દિલ્હીની ટીમ અહીંયા છે તો અમદાવાદના તબીબો કયા પ્રકારની સારવાર દર્દીઓને આપી રહ્યા છે, તમામ બાબતોમાં નિરીક્ષણ ચર્ચા વિચારણા કર્યા બાદ મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી સાથે પણ તેઓની બેઠક છે અને તે બાદ તેઓ મહત્વની સમજ અને સૂઝ અમદાવાદના તબીબો અને ખાસ કરીને પેરા મેડિકલ સ્ટાફને આપી શકે છે. જી બિલકુલ, ભાવેશ આપનો ખૂબ ખૂબ આભાર માહિતી માટે. જે રીતે વાત કરવામાં આવી રહી છે, અમદાવાદમાં જે એઇમ્સની ટીમ સિવિલમાં આવ્યા હતા, સિવિલ હોસ્પિટલ ખાતે આવ્યા હતા, તેમની પ્રથમ બેઠક પૂર્ણ થઈ ગઈ છે અને તેઓ યુએન મહેતા હોસ્પિટલ ખાતે રવાના થયા છે. આપણે જણાવી દઈએ કે અનેક તબીબો સાથે તેમણે વિચાર વિમર્શ કર્યો અને હવે જે રીતે કોરોના સંક્રમિતોની સંખ્યા છે તેના પર કેવી રીતે અંકુશ લાવી શકાય તેને લઈને પણ એક્શન પ્લાન અથવા તો ગાઈડલાઈન બહાર પાડી શકે છે કે કેવી રીતે લોકોને સાજા કરવામાં કઈ દવા અથવા તો કયા ડોઝની જરૂર છે.